વલસાડ સુગર ફેક્ટરી નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા શેરડી ભરેલી ટ્રક રિવર્સમાં દોડી કાર સાથે અથડાઈ. ચણવાઈ બ્રિજ પરથી પકડાયેલા એક ટ્રેક્ટર ટેન્કરની ટાંકીમાંથી 2.67 લાખનો દારૂ મળ્યો. ટ્રેક્ટરનો ચાલક ફરાર થયો. વાપી ગુંજન હાઈવે પર કન્ટેનરની પાછળ કાર ઘૂસી અકસ્માતમાં કારમાં સવાર 2 યુવકો હોસ્પિટલમાં ખસેડાયા. હવે સમાચારો જોઈએ વિગતવારથી. વાપી શહેરના રેલવે ઓવરબ્રિજને તોડી પાડવા માટે માર્ગ બંધ કરાયો છે, જેના પ્રથમ દિવસે જ પીક આવર્સમાં ડાયવર્ઝન રૂટના તમામ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપી રેલવે ઓવરબ્રિજ આરઓબી જર્જરિત થતા નવો બ્રિજ બનાવવા મંજૂરી મળી હતી. 21 ડિસેમ્બર 2022 થી જૂન 2024 સુધી વાપી રેલવે ઓવરબ્રિજ તોડી તેના સ્થાને નવા બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યાથી વાપીના રેલવે ઓવરબ્રિજને વાહન ચાલકો માટે બંધ કરીને બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વાપી શહેરમાં ઇસ્ટ અને વેસ્ટમાં જવા માંગતા વાહન ચાલકોને અલગ અલગ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટરે 17 ડિસેમ્બરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન અંગે વાહન ચાલકોને જરૂરી જાણકારી આપવામાં આવી હતી. આજે પ્રથમ દિવસે વાપીમાં પીક અવર્સમાં ડાયવર્ઝન રૂટના તમામ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈને કાર અને મોટા વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાફિક ભારણ વધતા પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ જિલ્લાના વાપી જૂના આરોબીને તોડી તેના સ્થાને 4 લેન આરોબી બનાવવાનું આયોજન કરાતા જૂના આરોબીને બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેના સ્થાને અન્ય ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાપી શહેરના નાના વાહનો અંડરપાસ અને એસટી ડેપો પાસેના ફાટકનો ઉપયોગ કરી શકશે, જ્યારે દમણના ભારે વાહનો મોહનગામ ફાટક, બલીઠા આરોબી અને મોતીવાડા આરોબીનો ઉપયોગ કરી શકશે. આરોબીનું કન્સ્ટ્રક્શન કામ જૂન 2024 સુધી ચાલનાર છે, એટલે ફરી એકવાર વાપી સહિત બલીઠા મોરાઈની જનતાને પારાવાર ટ્રાફિકનો સામનો કરવો પડશે. વાપી રેલવે સ્ટેશને અંદાજિત 87 ટ્રેનના સ્ટોપેજ છે, જ્યારે મુંબઈ અમદાવાદ દિલ્હીના આ રેલવે ટ્રેક પર અંદાજિત 202 થી વધુ ટ્રેનોનું આવાગમન છે. એટલે 24 કલાકમાં દિવસના પીક અવરમાં જ મોટાભાગની ટ્રેન પસાર થવાની હોવાને કારણે મોટાભાગના સમયે ફાટક બંધ જ રહેવાનું છે, જેના કારણે વાપી બલીઠા અને ફાટક પર વાહનોની કતારો લાગવાની છે, જેની અસર વાપી બલીઠા મોરાઈ દમણના વાહન ચાલકો માટે અકળાવનારી ટ્રાફિક સમસ્યામાં પરિણમશે, જેમાં સમયની બરબાદી પણ એટલી જ થશે. વાપી શહેરના મધ્યમાંથી વેસ્ટર્ન રેલવે લાઇન પસાર થતી હોય આ શહેર ઇસ્ટ વેસ્ટમાં વહેંચાયેલ છે. 3 દાયકા અગાઉ 7 કરોડના ખર્ચે ઇસ્ટ વેસ્ટના વાહન વ્યવહારને જોડવા આરોબીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આરોબી દમણ જવા આવવા માટે પણ મહત્વનો હોય વાપીવાસીઓ માટે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની હતી, જેનાથી છુટકારો મેળવવા અન્ય આરોબી અંડરપાસ બનાવવાની માંગ તેજ બની હતી, જેમાં આયોજન વગર અન્ય સ્થળે અંડરપાસનું નિર્માણ કરી દેતા સમસ્યા વધુ વકરી હતી. વાપી અંડરપાસ અને બલીઠા રેલવે ફાટક પાસે ટ્રાફિક ભારણ વધતા વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. ડાયવર્ઝનવાળા વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારો પણ ટ્રાફિકની સમસ્યાને લઈને પહેલા દિવસે તોબા પોકારી ચૂક્યા છે. વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ ઉપર શેરડીનો જથ્થો ભરીને જતી ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પૂર ઝડપે રિવર્સ આવી ડિવાઈડર તોડીને એક કાર સાથે અથડાઈ હતી, જેમાં સવાર દંપતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર સુગર ફેક્ટરી બ્રિજ નજીક બની વિચિત્ર અકસ્માતની ઘટના. શેરડી ભરેલ ટ્રક ડ્રાઈવર વગર રિવર્સ દોડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સુરતથી મુંબઈ તરફ જતા બ્રિજ ઉપરથી ડ્રાઈવર વગર ઊંધી ચાલતી ટ્રક ડિવાઈડર કુદાવી વલસાડ આવતા રોડ ઉપર અચાનક આવી જતા રોડના સાઈડે ઉભેલ કારને અડફેટે લેતા કારમાં બેસેલ દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો. વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ ઉપર એક ટાટા ટ્રક નંબર GJ15X2485 શેરડીનો જથ્થો ભરીને મુંબઈ તરફ જઈ રહી હતી, જે દરમિયાન ટ્રક પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક ઓવરબ્રિજ ઉપરથી પાછળના ભાગે પૂર વેગ સાથે આવતા ડ્રાઈવર ગભરાઈને ટ્રકમાંથી ચાલુ હાઈવે ઉપર કૂદી પડ્યો હતો, જે બાદ ટ્રક પોતાની જાતે પાછળના ભાગે પૂર ઝડપે આવતા હાઈવે ઉપર અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટના ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા વાહનોને ઊભા રહેવા માટે ઇશારો પણ કર્યો હતો. બેકાબુ બનેલી ડ્રાઈવર વગરની ટાટા કંપનીની ટ્રક સુગર ફેક્ટરી બ્રિજ પર ડિવાઈડર કૂદીને અચાનક સુરત તરફ જતા રોડ ઉપર આવી પહોંચી હતી.
અને બ્રિજ ઉતરતી વખતે રોડની સાઈડે ઉભેલ એક મારુતિ અલ્ટો કાર નંબર GJ15CA888 ને અડફેટે લઈ બ્રિજની બાજુમાં આવેલ ઝાડીઓમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં ફસાઈ ગયેલ કાર ચાલક એડવોકેટ જિજ્ઞેશ મહેતા અને તેમની પત્નીને સ્થાનિક યુવાનોએ સાવચેતીપૂર્વક કારના કાચ તોડીને બહાર કાઢ્યા હતા. ઘટના બાદ દંપતીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કાર ચાલક જિજ્ઞેશ મહેતા અને તેમના પત્ની પારડીથી વલસાડ આવી રહ્યા હતા, જે દરમિયાન શુગર ફેક્ટરી બ્રિજ ઉતરતા રોડની સાઈડમાં કાર ઊભી રાખી હતી, જે દરમિયાન અચાનક બેકાબુ બનેલી ટ્રક આવી અકસ્માત કરતા એડવોકેટ જિજ્ઞેશ મહેતા અને તેમની પત્નીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના બનતા ટ્રક ચાલક ઘટના સ્થળ ઉપરથી રફુચક્કર થઈ ગયો હતો. વલસાડના ચણવાઈ હાઈવે ઓવર બ્રિજ પાસેથી પોલીસે ગટર સફાઈ કરતા ટેન્કરની ટાંકીમાંથી 2.67 લાખનો દારૂ ઝડપી લઈ ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સંઘ પ્રદેશ સેલવાસ અને દમણમાંથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે આજરોજ વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના ચણવાઈ હાઈવે ઓવરબ્રિજ પાસેથી ગટર તેમજ ખાડકુવાની સફાઈ કરતો ટેન્કરની ટાંકીમાં લઈ જવાતો 2.47 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે, જ્યારે ટ્રેક્ટર ચાલક ભાગી છૂટ્યો હતો. 31ના તહેવાર માટે સેલવાસ અને દમણથી દારૂની હેરાફેરી બુટલેગરો મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, તેમ છતાં વલસાડ પોલીસની બાજ નજરથી આવા બુટલેગરો બચી શક્યા નથી. તો દારૂ લઈ જવા માટે અવનવી તરકીબો બુટલેગરો અજમાવી રહ્યા છે, તેમ છતાં દારૂ પકડવામાં પોલીસને સફળતા મળતી હોય છે. ત્યારે આજરોજ વલસાડ રૂરલ પોલીસ મથકની ટીમને અતુલના ચણવાઈ હાઈવે ઓવરબ્રિજ પાસે ઊભા હતા, જે દરમિયાન ગટર અને ખાડકુવાના ટેન્કરને ઊભી રાખવાનો ઇશારો કરતા ટ્રેક્ટર ચાલક ટેન્કર ઊભું રાખી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેન્કરની અંદર ટાંકીમાં તપાસ કરતા દારૂની 2604 નંગ બાટલી કિંમત રૂપિયા 2,47,600 તેમજ ટ્રેક્ટર મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વાપી ગુંજન હાઈવે ઉપર એક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 2 યુવકોને ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાપીના ગુંજન હાઈવે ઉપર વલસાડ તરફ જતા કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંસદાના 2 યુવકોને ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને 108 મારફતે હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અકસ્માતમાં કારનો કચ્છર ઘાણ વળી ગયો હતો. ઘટના અંગે મળતી વિગત મુજબ મુંબઈ તરફથી કાર નંબર GJ05CL7100 લઈને વાંસદા ખાતે રહેતા 41 વર્ષીય યશ મનુલાલ મહલા અને 45 વર્ષીય ભગતભાઈ ગણપતભાઈ વલસાડ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન વાપીના ગુંજન બ્રિજ આગળ કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી યશની કાર અથડાઈ હતી, જેથી કન્ટેનર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર યશ અને ભગતભાઈને ઇજા પહોંચી હતી. આ અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત લોકોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પતરું પણ તૂટી ગયું હતું. કન્ટેનરના પાછળના ટાયરને કાર અડી ગઈ હતી. કારમાં સવાર બંને યુવકોને ઇજા પહોંચતા સ્થાનિકોએ તાત્કાલિક 108ની ટીમની મદદ મેળવીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક નીતિનભાઈ મોરિયા અને બિમલ મોદીની સતર્કતાને લઈને અકસ્માતમાં કારમાં ફસાયેલ બંને ઇજાગ્રસ્તોને કારના પાછળના દરવાજા વડે બહાર કાઢી 108ની મદદ વડે નજીકની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે વાપી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે રાજસ્થાનના ખાટુ ધામ ખાતે બિરાજમાન આસ્થાના પ્રતીક સમા ખાટુ શ્યામ બાબાની નિશાન યાત્રા અને સિંગડી યાત્રાનું દર વર્ષે ભક્તો દ્વારા આયોજન કરવામાં આવે છે. રાજસ્થાનના ખાટુ ધામ ખાતે બિરાજમાન આસ્થાના પ્રતીક સમા ખાટુ શ્યામ બાબાની નિશાન યાત્રા અને સિંગડી યાત્રાનું દર વર્ષે ભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત વાપીમાં પણ 17 વર્ષથી શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ દ્વારા નિશાન અને સિંગડી યાત્રાના આયોજન સાથે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે યોજાતા આ કાર્યક્રમ અંગે ખાટુ શ્યામ પ્રચાર મંડળ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી. આ વર્ષે વાપીમાં આ 17મો વાર્ષિક મહોત્સવ છે, જેમાં 24 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે સુરજગઢથી આવેલ સિગડીની વાપીના સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય યાત્રા નીકળશે. આ યાત્રા વાપીના નામધા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરે આવશે, જેમાં હજારો ભક્તો જ્યોતના દર્શન કરવા સાથે આ યાત્રામાં જોડાશે, જેના બીજા દિવસે 25 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે ભજન સંધ્યાનું અને રાત્રે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં આ વર્ષે ખાટુધામ સુરજગઢ દરબારના ભગત હજારીમલ ઇન્દોરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે.
खाटू श्याम प्रचार मंडल का 17वां वार्षिक उत्सव 24 और 25 दिसंबर को वापी रामदेव मंदिर प्रांगण नामदा रोड में मनाया जा रहा है। 24 तारीख को सूरजगढ़ के निशान और सिकड़ी यात्रा सिद्धनाथ महादेव मंदिर देसाई वार्ड से बाजार होते हुए झंडा चौक होते हुए कस्टम रोड से बाबा रामदेव प्रांगण में पधारेंगे। सिकड़ी यात्रा दोपहर 12:30 से वहाँ से प्रस्थान करेगी, 3:30 बजे मंदिर में पहुँचेगी। शाम को सुंदरकांड पाठ का आयोजन किया गया है, इसमें हमारे बीच में सूरजगढ़ से भगत जी हजारीला जी इंदौरिया के सानिध्य में प्रोग्राम होगा। हमारे बीच में भगत जी पधारे हुए हैं, मैं सभी से आह्वान करता हूं कि सूरजगढ़ की निशान यात्रा और सिगड़ी यात्रा में पधार के भगत जी से आशीर्वाद लें, बाबा श्याम का झंडा लगवाएं। 25 दिसंबर को दोपहर 12:15 बजे से दीप प्रज्वलित ज्योत लेके श्याम नित्य ज्योत पाठ का आयोजन किया जाएगा। श्याम नित्य ज्योत पाठ भगत अम्बीर सिंह जी मुंबई के द्वारा पढ़ा जाएगा। उसके बाद में हमारे देश के अन्य अन्य कोनों से भजन कलाकार आए हुए हैं, उनके द्वारा भजनों की प्रस्तुति दी जाएगी। राजेश जी शर्मा सूरजगढ़, गोपाल हारे अकोला महाराष्ट्र, गोपाल सेन एंड म्यूजिकल पार्टी जयपुर राजस्थान से हमारे बीच में पधारेंगे। राजू बावरा आगरा से हमारे बीच में पधारेंगे और एक दो स्थानीय कलाकार इनका वो भी हमारे बीच में पधारेंगे। शाम को रात्रि बाबा की इच्छा तक भजन संध्या का आयोजन होएगा। शाम रात्रि काली में शाम को 7 बजे से 10 बजे के बीच में महाप्रसाद का लिए सभी भक्तों के माध्यम से यहाँ आयोजन किया गया है, उसमें महाप्रसाद दिया जाएगा। ज़्यादा से ज़्यादा वापी दमन सिलवा जहाँ तक आपकी मीडिया के माध्यम से हमारी जो आवाज़ आ रही है, बाबा के दरबार में आप पधारें और भगत जी से मोरछड़ी का झाड़ा लगवा लें, ये मेरा आह्वान। जय श्री श्याम। तो श्री कृष्ण भगवान ने कहा कि आप दानी भी हैं क्या? बोले मैं दानी भी हूँ। तो एक शीश के दान का वरदान श्री कृष्ण भगवान बबरिक के पास ले लेते हैं और बबरिक ने हंसते हंसते अपने हाथों से अपना शीश काट कर श्री कृष्ण भगवान को भेंट कर देते हैं। भेंट करने के बाद श्री कृष्ण भगवान बड़े खुशी हो जाते हैं। श्री कृष्ण भगवान ने कहा कि आप कुछ मांगो। तो बबरिक कहते हैं कि प्रभु आप तो स्वयं मेरे पास मांगने वाले हो, मैं आपके पास क्या मांगूं। तो श्री कृष्ण भगवान बड़े खुशी होकर बबरिक को अपना नाम श्री श्याम नाम दे देते हैं और कहते हैं कि कलयुग में तू मेरे नाम से पूजा जाएगा। इसीलिए खाटू धाम की अपार भीड़ बढ़ती जा रही है। जो भी भक्त खाटू धाम में जाता है भगवान का दर्शन, एक ऐसा देवता आपको दुनिया में पहला बाबा श्याम मिलेगा। वापी सुलपड़ थी मां आशा पुराना मढ कच्छ सुधी वापी पालिकाना काउंसिलर अने तेमना मित्रों पद यात्रा माटे निकळ्યા છે, જેમને ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। वापी सुलपड़ थी मां आशापुराना मठ कच्छ सुधी पदयात्रा पर निकळેલા वापी नगरपालिकाना काउंसिलर मंगेश भाई पटेल ने आज रोज वापी सुलपड़ थी मां आशापुराना मठ कच्छ सुधी 800 किलोमीटर ना अंतरे पदयात्रा पर निकळેલ सुलपड़ गामना स्थानिक रहेवासीओ અને વાપી નગરપાલિકાના સભ્યો ભાજપના કાર્યકર્તા મિતેશભાઈ દેસાઈ અને સતીશભાઈ પટેલ તેમજ કુંજલભાઈ શાહ હાજર રહી અને શુભેચ્છા પાઠવી હતી। આ પદયાત્રા સફળ રહે એ બાબતે ગામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી। સુલપડ નગરપાલિકાના કાઉન્સિલર મંગેશભાઈ પટેલને તેમના સાથે 5 વ્યક્તિ જોડે માં આશાપુરાના મઢ સુધી પદયાત્રા પર આજરોજ વહેલી સવારે રવાના કરવામાં આવ્યા હતા। આ પદયાત્રા વાપી નગરપાલિકાના લોકલાડેલા કાઉન્સિલર મંગેશભાઈ ગુલાબભાઈ પટેલની ટીમ 800 કિલોમીટર દૂર માતા આશાપુરાના ગઢમાં આજે જઈ રહ્યા છે। સમગ્ર ગામજનો આજે ઉપસ્થિત રહે એમને શુભકામના પાઠવા ઉપસ્થિત થયા છે। આ પ્રસંગે વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન ભાઈ મિતેશભાઈ, વાપી શહેર પ્રમુખ સતીશભાઈ અને સાથી નગરસેવકો પણ સાથે સાથ સાગર આપવા માટે શુભકામના આપવા માટે જોડાયા છે। અમારા કાઉન્સિલર મંગેશભાઈ પટેલ જે વાપીથી આશાપુરા પદયાત્રા જઈ રહ્યા છે, એમને જે માગેલી એમની મુરાદ માતાજી પૂરી કરે અને બીજેપી પરિવાર તરફથી એમને સૌથી આખા વાપી તરફથી એમને શુભેચ્છા આપું છું અને એમને કોઈ વિઘ્ન વગર જે રીતે એમને પદયાત્રામાં બધા એમના મિત્રો જોડાયેલા છે એમને બી સાથે શુભકામના આપું છું અને અમારી બધાની એમને સાથે ખાસ કરીને અમે બધા જે એની સાથે જોડાયેલા છે ભાજપના ભારતીય જનતા પાર્ટીના મિત્રોને દરેકે દરેક સુલપડના બધા અહીંયા નાના મોટા બધા જ એને આશીર્વાદ આપવા આવેલા છે એ બધાની શુભકામના લઈને માતાજીના દળ પદયાત્રામાં જાય છે એને અમે બધા એમને શુભકામના આપીએ છીએ। મંગેશભાઈએ જે બીડું ઝડપ્યું છે એમની ટીમ સાથે વાપીથી આશાપુરા માતા સુધી કચ્છ
आश्रे 800 किलोमीटर थी वधारानी पदयात्रा नो आज थी शुभारंभ करवा जाइए छे। माता एमने अने एमनी टीम ने खूब शक्ति आपे अने कोई निर्विघ्न ने आ पदयात्रा एवो पूरी करे एवी अमारी अभ्यर्थना छे। जता पहला फरी एक नजर आजना मुख्य समाचारों पर। वापी में रेलवे ओवरब्रिज बंद थयो अने ट्राफिक समस्याए माजा मुकी, पीक अवर्स में ट्राफिक जामना दृश्य सर्जाया। वलसाड शुगर फेक्टरी नजीक ड्राइवरे स्टीयरिंग पर काबू गमावता शेरडी भरेली ट्रक रिवर्स में दौड़ी कार साथ अथड़ाई। चणवाई ब्रिज पर पकड़ायेला एक ट्रेक्टर टैंकर की टाकी में 2.67 लाख नो दारू मळ्यो, ट्रेक्टर नो चालक फरार थयो। वापी गुंजन हाईवे पर कंटेनर की पाछळ कार घुसी, अकस्मात में कार में सवार 2 युवक हॉस्पिटल में खसेड़ाया। समाचारों में आज बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो जेट न्यूज। त्यां सुधी मने रजा आपशो। नमस्कार।